चलो नमस्ते विद्यार्थी मित्रों, मजा मने बधाई। तो चलो आज आप धोरण एक अने विषय गुजराती बधा पोतपोतानुं पाठ्यपुस्तक काढ़ी लेशो, तैयार बैठा छो ने बधाई। तो चलो आज आप जोईए गुजराती में आपणे पाना नंबर 17 सुधी जोई गया, बराबर ने। हवे पाना नंबर 17 में आपणे पूरुं कर्युं हतुं पाठ एक। हवे आपणे जोईए પ્રકરણ બે અને તેનું શીર્ષક છે શાળા તત્પરતા। શું છે શાળા તત્પરતા? પાઠ બે ને શાળા તત્પરતા, તો તેમાં એક છે ને બાળગીત છે। શું છે? સૌ પહેલાં તો એક બાળગીત છે, તેને આપણે ગાશું અને સરસ મજાનું છે તમારી મારી સાથે ગાવાનું છે। તો ચાલો જોઈએ, રેડી થઈ જાઓ બધાય। ચાલો બધા હું બાળગીતા તે બોલાવું છું તમને, તે બધા સ્કૂલ ખુલશે ને તમે આવશો એટલે હું પૂછવાની છું, બરાબર ને। ચાલો તો બોલો જોઈએ। ચક્કી બેન મારી સાથે રમવા આવશો કે નહીં, આવશો કે નહીં? બેસવાને પાટલો, સુવાને ખાટલો, ઓઢવાને પીછા આપીશ તને। ચક્કી બેન મારી સાથે રમવા આવશો કે નહીં, આવશો કે નહીં? પહેરવાની સાડી મોર પીછાવાળી, કમરિયો ઘાઘરો આપીશ તને। ચક ચક કરજો, ચી ચી કરજો, ચણવાને દાણા આપીશ તને। ચક્કી બેન મારી સાથે રમવા આવશો કે નહીં, આવશો કે નહીં? બા નહીં વઢશે, બાપુ નહીં વઢશે, નાનો બાબો નહીં ઝાલે તને, નહીં ઝાલે તને। ચક્કી બેન મારી સાથે રમવા આવશો કે નહીં, આવશો કે નહીં? ચાલો ખૂબ જ સરસ મજા આવીને બાળગીત બોલવાની ચક્કી બેન વિશે। ચાલો આપણે અહીંયા પહેલાં વાંચ્યું ચક્કી બેન રમવા આવશો કે નહીં, બેસવાની પાટલો, સુવાને ખાટલો, તમે જોયું અહીંયા પાટલાનું ચિત્ર આપેલું છે। અહીંયા પેલી છોકરી છે એ ચક્કી બેનને કહે છે કે મારી સાથે રમવા આવો એમ। પછી અહીંયા એક ખાટલાનું ચિત્ર આપેલું છે, પછી તેમ કહે છે કે તમને સુવાને ખાટલો અને ઓઢવાને આવી રીતના અમુક ચિત્ર પણ આપેલા છે, અને અહીંયા ચણ નાખે છે ચકલીઓને તે પણ આપેલું છે। તો આપણે ચક્કી બેન વિશે બાળગીત સરસ મજાનું બોલ્યું, હવે આપણે પાના નંબર 18 પૂરું કર્યું અહીંયા, અને પાના નંબર છે 19 કયું છે, હવે છે પાના નંબર 19। તો તેમાં એક ચિત્ર છે અહીંયા બતાવી છે તમને એક, તો આ ચિત્ર શેનું દેખાય છે તમને? આપણે જેને બગીચો પણ કહેવાય, ઝાડ છે, હિંચકા છે, લસરપટ્ટી છે, પછી અહીંયા આપણે જેને ઉચક નીચક કહેવાય આપણે ગુજરાતી ભાષામાં તેવું છે, અને અહીંયા છોકરાઓ રમે છે, આવું બધું ચિત્રમાં દેખાય છે તમને? તો તમે ચિત્ર ધ્યાનથી સરસ મજાનું જોજો, કારણ કે આગળ તેમાંથી ને તમને પ્રશ્ન પૂછવાના છે। ચાલો તો આપણે પ્રશ્ન જોઈએ। તો તેમાં છે પ્રશ્ન એક કે આ ચિત્રમાં શું શું દેખાય છે તમને, આ ચિત્રમાં શું શું દેખાય છે? તો આપણે જોયું કે હિંચકા, પછી લસરપટ્ટી, પછી છોકરાઓ રમે છે તેના વિશે આપણે, પછી અહીંયા ઝાડ દેખાય છે, અહીંયા ફૂલ ઝાડ દેખાય છે,
આવું બધું ચિત્રમાં આપણને દેખાય છે. ચાલો બીજો પ્રશ્ન જોઈએ આપણે કે આ ચિત્રમાં બાળકો શું કરે છે. બીજો પ્રશ્ન છે આ ચિત્રમાં બાળકો શું કરે છે. તો ચિત્રમાં આપણે જોઈએ કે બાળકો દડાથીને રમે છે, લસરપટ્ટી ખાય છે, હિંચકા ખાય છે અને અહીંયા આ ઊંચક નીચક છે તેમાં પણ બેઠા છે. આવી બધી ક્રિયાઓ કરે છે. પછી ત્રીજા નંબરનો પ્રશ્ન છે તમને કઈ રમત રમવી ગમે છે. તમને કઈ રમત રમવી ગમે છે તો આપણે ચિત્રમાં ન જોતા અથવા તો તેમાંથી લખીએ તો પણ આપણે એમ લખી શકીએ કે અમને બેટ દડે રમવું ગમે, અથવા તો ક્રિકેટની અથવા તો હોકીની ઘણી બધી રમત હોય, ખોખોની તમને ગમતી હોય તે રમત વિશે તમારે લખવાનું રહેશે. પછી ચોથા નંબરનો પ્રશ્ન જોઈએ કે ઘરમાં તમારી સાથે કોણ રમે છે. ઘરમાં તમારી સાથે કોણ રમે છે તો શું કયો જવાબમાં તમે કે ઘરમાં મારી સાથે મારી નાની બહેન અથવા મારો નાનો ભાઈ અથવા મારા કાકાના દીકરાનો દીકરો નાનકડો હોય તે ભાઈ બહેન હોય તે મારી સાથે રમે છે. આવું જવાબમાં તમે લખી શકો. પ્રશ્ન નંબર 5, તમારા ઘરે રમવા કોણ કોણ આવે છે. તમારા ઘરે રમવા કોણ કોણ આવે છે શું જવાબમાં લખો તમે. તો કે મારા ઘરે રમવા મારા મિત્રો, મારા આડોશ પાડોશમાં રહેતા અને મારા મિત્રો આવે છે. પછી પ્રશ્ન નંબર 6, તમે રમવા ક્યાં જાઓ છો. તમે રમવા ક્યાં જાઓ છો તો આપણે જવાબમાં લખી શકીએ કે અમે રમવા અમારા ઘરથી થોડેક દૂર આવેલું એક મેદાન છે ત્યાં જઈએ છીએ. ચાલો આપણે પાના નંબર 19 અહીંયા પૂરું કર્યું. હવે જોઈએ આપણે પાના નંબર 20 શું છે. પાના નંબર 20 અને તેમાં આ પ્રશ્ન છે 2, તો શું લખ્યું છે રંગ પૂરો. તો અહીંયા એક ઝાડનું ચિત્ર આપ્યું છે. પાના નંબર 20 ઉપર તમે એક ચિત્ર જુઓ, ઝાડનું એક ચિત્ર છે. તેમાં આપણે શું કરવાનું છે તો કે રંગ પૂરવાનો છે. તો રંગ કેવો પૂરશો તમે. તો ચાલો આપણે રંગ પૂરીએ. એમાં તમને ખબર જ છે બાળમિત્રો કે જે ઝાડ છે તે કેવા રંગનું હોય. તો આપણે તેમાં લીલો કલર પૂરશું ઝાડમાં. કલર છે તે તમારે મસ્ત સરસ મજાનો પૂરવાનો રહેશે, નહીં કે લાઈનની બહાર જવા દેવાનો. અને ક્યાંય આડી અવળી કોરી જગ્યા હોય ત્યાં પણ તમારે કલરના ડાઘા પડવાના જોઈએ. એકદમ ક્લીન એટલે કે ચોખ્ખું ચિત્ર હોવું જોઈએ. ચાલો આપણે આ ઝાડ છે તેમાં રંગ પૂરવાનો છે. તમે અત્યારે જોજો ખાલી મારી સાથે રંગ પૂરશો નહીં, નકર તમે ખરાબ કરી નાખશો. પછી તમારે નિરાતે કરવાનું છે આ રંગ પૂરવાનું કામ. તમે રંગ પૂરો એટલે એક વાતનું ખાસ ધ્યાન રાખજો કે બહુ આછા આછા અને વચ્ચે આમ વ્હાઇટ વ્હાઇટ જગ્યા દેખાતી હોય તેવા કલર નથી પૂરવાના. સરસ મજાના ઘાટા કલર પૂરવાના છે અને વચ્ચે જગ્યા ન રહી જવી જોઈએ. જેમ કે જો અહીંયા જગ્યા રહી ગઈ છે મારાથી, પણ આપણે એને ફરીથી સરસ કરી દેવાનું છે આવી રીતના. વચ્ચે જ્યાં ખાલી ખાલી તમને દેખાતું હોય ત્યાં તમારે પાછું કરી નાખવાનું છે માથે સરસ મજાનું.
तो આપણે અહીંયા આમાં કલર પૂર્યો, હવે આપણે જોશું કે આ છે અહીંયા અને આ છે બરાબર, તે શું છે ખબર છે? તેમાંય આપણે કલર તો પૂરશો, પણ આપણે અહીંયા આપણે ગ્રીન કલર એટલે લીલો પૂર્યો છે, અહીંયા આપણે થોડોક અલગ પૂરશું, પૂરશું એવો જ પણ પોપટી કલર લેશું, આ ત્રણે ત્રણ પાંદડા છે તેમાં આપણે આવો કલર પૂરશું, એટલે તમે આવો પણ પૂરી શકો છો, પણ આ તમે પૂરો તો વધારે સરસ લાગશે, થોડુંક અલગ પડી જાય એટલા માટે। આ વચ્ચે અહીંયા જે ઝીણા ઝીણા પાન છે તેમાં પણ પૂરવાનું ભૂલી ના જાતા, બરાબર ને? ચાલો હવે આ છે જે ચિત્ર, આ ચિત્ર દેખાય છે તમને, તેને થડ કહેવાય। શું કહેવાય? થડ। તો તે થડ છે કેવા કલરનું હોય? તો આપણે એમાં બજરી જેવો કલર હોય, બરાબર ને? તો એમાં આપણે એવો કલર પૂરશું। તો આપણે આ થડનો કલર અહીંયા પૂરો થયો બજરિયા કલર જેવો, બરાબર। હવે આપણે શું કરવાનું છે તો કે અહીંયા તમને દેખાય છે પંખીના ચિત્ર આપેલા છે। શું છે? જે પંખીના ચિત્ર આપેલા છે અહીંયા આપણે, તો તેમાં આપણે કલર પૂરીએ। પંખી કેવા કલરના હોય? તો પોપટ હોય તો કદાચ લીલા કલરના હોય, પણ કાગડા હોય તો કાળા કલરના હોય, અને પોપટ હોય તો લીલા કલરના હોય, પણ આપણે અહીંયા કબૂતર જેવું દેખાય છે, બરાબર। શું દેખાય છે? કબૂતર જેવું ચિત્ર દેખાય છે, એટલે આપણે તેમાં વાદળી કલર આવો પૂરશું। ચાલો આપણે આ પંખીમાં વાદળી કલર અહીંયા પૂરી દીધો છે, હવે તમને દેખાશે અહીંયા ફૂલના ચિત્ર દેખાય છે। શું દેખાય છે? ફૂલ। તો ફૂલ તો આપણે સરસ મજાનો કલર પૂરશું ફૂલમાં, ફૂલ તો રંગબેરંગી ઘણા જાતના હોય, એટલે તમારે મનપસંદ કલર તેમાં પૂરવાનો રહેશે। આવી રીતના, બરાબર ને? હવે આપણે વચ્ચે આવો કલર પૂરી દેશું, અને આ પાંદડા છે તે તો લીલા જ હોય, આપણને ખબર છે, હમણાં આગળ મેં તમને કીધું। આવી રીતના તમારે બીજા ફૂલમાં પણ કલર પૂરવાનો રહેશે। બરાબર ને બાળ મિત્રો? તમારે મસ્ત સરસ મજાના કલર પૂરવાના છે। ચાલો તો આપણે અહીંયા ઝાડનું ચિત્ર સરસ મજાનું મસ્ત કલરવાળું દેખાય છે ને,
पूर्ण कर्यु रंगपुरी ने बराबर। जो आखू चित्र देखाय छे सरस मजानू। अने हवे आपणे अहींया पाठ बे ते प्रकरण पूरु करीए छीए। सॉरी प्रकरण नहीं, आपणे थोड़ूक अधूरू छे तो ते विषे पछी आगळना लेक्चरमां जोशुं। अत्यारे पाना नंबर 20 पूरु करीए छीए। तो नमस्ते बाळ मित्रों।